બાબરાગે પરના દબાણો હટાવવા હતા. બેરોજગાર થયેલ ધંધાદારીઓએ નગરપાલિકાને આવેદનપત્ર આપ્યું. બાબર હાઈવે ન્યૂ એપીએમસીના ગેટથી ગાય સર્કલ સુધીના દબાણો તારીખ 6 સપ્ટેમ્બરના રોજ તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા, જેમાં લારી ગલ્લા શેડ ચાની કીટલીઓ સહિત કાચા પાકા દબાણો રોડની બંને સાઈડે 24 મીટર સુધીના હટાવેલ, જેમાં કેટલાક દબાણો બાબતે ભેદભાવ રાખવામાં આવેલ હોવાના આક્ષેપ થયેલ. દબાણ હટાવતા કેટલાક ગરીબોની રોજીરોટી છીનવાઈ જતા રોજેરોજનું કમાઈ રોજેરોજ ખાનારા પરિવાર બેરોજગાર બની ગયેલ, જેથી આજે સોમવારના બેરોજગાર બનેલ લારી ગલ્લા ચાની કીટલીવાળા ભાભર હાઈવે પર મોટી સંખ્યામાં એકઠા થયેલ અને ભાભર નગરપાલિકાના ચીફ ઓફિસર પાયલબેન દેસાઈને આવેદનપત્ર આપી હાઈવે રોડની સાઈડમાં નડતરરૂપ ન બને તે રીતે ધંધા માટે લારી ઊભી રાખવા માટે રિક્વેસ્ટ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં લારી ગલ્લા ચા કીટલી એસોસિએશનના પ્રમુખ હોદ્દેદાર તેમજ ધંધાદારી ઉપસ્થિત રહેલ. મામલતદાર સાહેબ વારંવાર એમ કહે છે કે 18 મીટરમાં મારો આદેશ છે અને 24 મીટરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબનો છે, તો મારી નમ્ર અપીલ છે ચીફ ઓફિસર સાહેબને કે તમે 13 તારીખે તમે જે મિટિંગ કરી એમને પરમ સાહેબે તમને એવું કહેવામાં આવ્યું કે તમે 24માં તમે શેરો મારો, 24માં એમની શેરો મરાવ્યો અને દેરાસરની જે વંડી આવે છે ત્યાં અહીંયા ભાભરનો એક મોટો બિલ્ડર રજની ભાઈ શાહ એમના આદેશથી જે 24નો શેરો મારેલ હતો એ અમને ભૂંવામાં આવ્યો છે. અને જો અમે આવું કોઈ દબાણ કર્યું હોત, કોઈ દરબારે દબાણ કર્યું હોત કે ગલ્લાવાળા દબાણ કર્યું હોત, અહીંયાને શેરો માર્યો હોત અને એ રહ્યું અમે ભૂંવામાં આવ્યું હોત, તો નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદાર સાહેબ અમને કસ્ટડી કરી હોત, અમારા બાદ કેસ કર્યો હોત. મારી નમ્ર અપીલ છે કે એમના આદેશથી એમની શેરો ભૂંક્યો છે તો એમના માટે પોલીસ કેસ થવા જોવે અને બધું થવું જોવે, એમને કસ્ટડીમાં મૂકવા જોવે. કારણ કે નગરપાલિકાના પ્રમુખે જે ચીફ ઓફિસરે અને પ્રંત સાહેબે શેરો મારવાનું ચીફ ઓફિસરને કીધા પછી એમના આદેશથી આવું કામ કરવામાં આવ્યું છે તો એમને પોલીસ કેસ થવો જોઈએ, એમને કસ્ટડીમાં મૂકવા જોઈએ, એવી મારી પ્રંત સાહેબને, મામલતદાર સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને મારી નમ્ર અપીલ છે. અને ચીફ મામલતદાર સાહેબ એવું કહે છે કે તમને નગરપાલિકાની જે જગ્યા છે ત્યાં હદ આપો. મારે પ્રંત સાહેબ, મામલતદાર સાહેબ અને પ્રંત સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને મારી અપીલ છે કે તમે અમે હરિભાઈના પંપથી ગાય ચોકડી સુધી અમને એક એક લારીની અમને પરવાનગી આપો. અમે પત્ર નથી નાખવાના, અમે ગલ્લા નથી આપવાના. અને તમને અમારા માથે વિશ્વાસ ના હોય તો અમે ગલ્લાવાળા જી ગલારીવાળા છે અમે તમને એફિડેવિટ કરીને આપા. તમારો રોડ બનાવવાનો હશે ત્યારે અમે ખાલી કરી અને અમે નીકળી જશે. 1200 જણા એવા બેરોજગારી થયા છે, એ આત્મહત્યા કરવાનો વારો આવશે, એની જવાબદારી મામલતદાર સાહેબ, ચીફ ઓફિસર સાહેબ અને પ્રાંત સાહેબની રહેશે. અમને તમે 24નું દબાણ તોડો અને તમે અમને જગ્યા આપો એક લારીની, અમે એફિડેવિટ કરવા માટે અમે તૈયાર છે. મારી સરકારને પણ નમ્ર અપીલ છે. કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ અને ચીફ ઓફિસર સાહેબે જે 24 મીટરનો શેરો માર્યો આપ્યો છે ત્યાં આગળ જે લારી ગલ્લા હોટલવાળા છે કોઈ કેબિન મૂકશે નહીં, પણ એમને એક એક જગ્યા આપો, એક લારીની પરવાનગી આપો અને કાયદેસર જે 24નું દબાણ તોડવામાં આવે છે, જે નગરપાલિકાના જેટલું આવતું હોય એ પણ તોડે અને તોડીને અમને એક એક વ્યવસ્થા કરી આપે, આવી તમને સરકારને મારી નમ્ર અપીલ છે. તમારું નામ શું? સંજીવભાઈ.